નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર આજે વાત કરવાની છે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની જી હા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે સામે કોરોનાને લઈને એક સંકટ ઊભું થયું છે કોરોનાએ વિશ્વના કોઈ પણ ક્ષેત્રને છોડ્યું નથી આ કોરોના હવે છેક મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખાવા સુધી પહોંચી ગયો છે જી હા તમને લવાય લાગશે પણ કોરોનાને લીધે મહારાષ્ટ્ર સરકાર સામે એક મોટું સંકટ ઊભું થયું છે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ છે પણ એક સદનમાં સદસ્ય નથી ન તો વિધાનસભા કે ન તો વિધાન પરિષદમાં પરિણામે સંવિધાનમાં અનુચ્છેદ એકસો ચોસઠ બ્રેકેટમાં ચાર એવું કહે છે કે કોઈ પણ સદનના સદસ્ય બન્યા વગર કોઈ વ્યક્તિ રાજ્યમાં છ મહિનાથી વધુ મંત્રી પદ પર રહી શકે નહીં જી હા ઉદ્ધવે નવેમ્બર રોજ પદના શપથ લીધા હતા અને હવે રોજ સીએમ પદના છ મહિના પૂરા થઈ રહ્યા છે એટલે કે ઉદ્ધવ માટેની જે સમય અવધી હતી એ આ અઠ્યાવીસ મે ના રોજ પૂરી થઈ રહી છે અઠયાવીસ મે પહેલા ઉદ્ધવે બેમાંથી એક સદનમાં સભ્ય બનવું પડે નહીં તો સીએમ પદ જઈ શકે છે પહેલા એ સમજીએ કે આમાં કોરોના ક્યાં નડી ગયો જી હા ઉદ્ધવે વિધાનસભા ઇલેક્શન લડ્યું ન હતું મહારાષ્ટ્ર વિધાન પરિષદના નવ સભ્યનો કાર્યકાળ ચોવીસ એપ્રિલે પૂરો થઈ રહ્યો હતો બસ આ નવમાંથી એક બેઠક પર ઉદ્ધવ ઠાકરે ઇલેક્શન લડવાના મૂડમાં હતા પ્લાનિંગ કરી લીધું હતું અગાઉથી જ હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે કોરોના વાયરસની મહામારીમાં ઇલેક્શન અનિશ્ચિત કાળ સુધી ટાળી દેવામાં આવ્યું છે હાલ ઇલેક્શન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી આની સામે ઉદ્ધવ ઠાકરેનું પણ વિધાન પરિષદના સદસ્ય બનવાનું સ્વપ્ન અનિશ્ચિત કાળ સુધી ટળી ગયું છે તો હવે શું થશે સંવિધાનના એક્સપર્ટનું શું કહેવું છે આવો જોઈએ સંવિધાનના એક્સપર્ટ એવું કહે છે કે હવે ઉદ્ધવ ઠાકરે પાસે આ પરિસ્થિતિ વચ્ચે બે બે વિકલ્પ 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 રહેલા છે છે કયા આ આવો જોઈએ પહેલો રાજ્યપાલના કોટામાંથી ઉદ્ધવના નામની ભલામણ મોકલવામાં આવે અને તેઓ વિધાન પરિષદના સદસ્ય બની જાય બીજો વિકલ્પ તારીખ અઠ્યાવીસ મે ના રોજ છ મહિના પૂરા થતા ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે એક બે દિવસ પછી રાજ્યપાલની મંજૂરી લઈને બીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવે આ રીતે ઉદ્ધવને ફરી છ મહિનાનો સમય મળી જશે જોકે સંવિધાનના એક્સપર્ટનું એવું પણ કહેવું છે કે આ બંને વિકલ્પમાંથી એક પણ નૈતિકતાની દ્રષ્ટિએ બરાબર નથી છતાં પહેલો વિકલ્પ ઉદ્ધવની આબરૂ બચાવી શકે તેમ છે પણ આ બંને વિકલ્પમાં ડિસાઇડિંગ ફેક્ટર તો મહારાષ્ટ્રના રાજ્યપાલ જ બનવાના છે તેઓનો સ્વવિવેક શું કહે છે તે આગળ જઈને ખબર પડશે હવે જાણીએ કે મહારાષ્ટ્ર સરકાર કયો વિકલ્પ તપાસી રહી છે ઉદ્ધવની ખુરશી બચાવવા માટે કારણ કે ડેડલાઇન નજીક છે અઠ્યાવીસ મે વેલ મહારાષ્ટ્ર સરકારે હલચલ શરૂ કરી દીધી છે ડેપ્યુટી સીએમ અજીત પવારે તારીખ નવ એપ્રિલે કેબિનેટની એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેનું નામ રાજ્યપાલના કોટામાંથી વિધાન પરિષદમાં મોકલવાની અજીત પવારે ભલામણ કરી હતી આ ભલામણ હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે પહોંચી ગઈ છે તેના પર ફેસલો બાકી છે તો શું રાજ્યપાલ આ ભલામણને મંજૂરી આપી દેશે જવાબ છે આ વિકલ્પ પણ એટલો સરળ નથી કારણ કારણ એવું આવ્યું છે સામે કે મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે પેજ પર પેજ ભીડાઈ રહ્યા છે મહારાષ્ટ્ર ભાજપના નેતા રામકૃષ્ણ પિલૈએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી કરી છે અરજીમાં એવો દાવો કરાયો છે કે મહારાષ્ટ્ર કેબિનેટ ઉદ્ધવના નામને એમએલસી માટે નોમિનેટ કરવાનો જે ફેસલો કર્યો હતો તેના પર સ્ટે આપવામાં આવે કારણ એવું જણાવાયું છે અરજીમાં કે જે કેબિનેટ બેઠકમાં આ ફેસલો લેવાયો હતો તેની અધ્યક્ષતા ઉદ્ધવે નહોતી કરી પણ ડેપ્યુટી સીએમ અજીત પવારે કરી હતી પરિણામે આ બેઠક અને તેનો ફેસલો લીગલી નથી જોકે બોમ્બે હાઈકોર્ટે એવો જવાબ આપ્યો છે અરજી પર કે રાજ્યપાલ જ્યાં સુધી કોઈ ફેસલો ન કરે ત્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ આ બાબતમાં દખલ નહીં આપે સ્ટે કેવી રીતે આપી શકે જ્યાં સુધી રાજ્યપાલનો કોઈ ફેસલો ન આવે હવે જોવાનું એ રહે છે કે રાજ્યપાલ શું નિર્ણય લે છે અને રાજ્યપાલના નિર્ણય પછી બોમ્બે હાઈકોર્ટમાં શું થાય છે